નવસારીમાં બનેલી બસ હોનારતને લઈને રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઘટનાને બન્યા બાદ બીજા દિવસે મૃતકો સાથે ઘાયલોની મુલાકાત લીધી હતી અને 4 લાખની સહાય આપી હતી. દક્ષિણ ગુજરાતની મોટી હોનારતને ધ્યાનને લઈને માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને કોંગ્રેસ પ્રમુખ ઉપપ્રમુખ કુલદીપ શર્માએ પણ મૃતક પરિવાર અને ઈજા પામેલાઓની મુલાકાત લઈને આશ્વાસન આપ્યું હતું. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવસારીના સુપા ગામના પૂર્ણા બ્રિજ પરથી ખાબકેલી બસ દુર્ઘટનામાં 42 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા, જેને ખૂબ જ દુઃખદ ઘટના ગણીને રાજ્યભરમાં શોક વ્યક્ત કરવામાં આવેલો અને મુખ્યમંત્રીએ પણ સહાનુભૂતિ દર્શાવી વહેલી તકે સહાય ઘર આંગણે આવીને પહોંચાડી હતી. સત્તાધારી પક્ષ ઉપરાંત આજે કોંગ્રેસના આગેવાન માજી કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરીએ અકસ્માતની જવાબદારી ક્યાંય ને ક્યાંય પોતાના માથે સ્વીકારી અને વધારે જવાબદાર વહીવટી તંત્રને ગણાવ્યા. જ્યારે મૃતકોના પરિવારને ભારે હૈયે આવી ઘટના ફરી પાછી ના બને એવી રજૂઆત કરી હતી. રૂપિયો બી તમારો મારા માટે કોઈ અહેમિયત નથી રાખતો. 1 વર્ષની નાની બાળકી ગુમાવી છે અને 3 વર્ષનો છોકરો ગુમાવ્યો. મારી આખી ફેમિલી સાફ થઈ ગઈ છે. તમારી હું એ વિનંતી એમ કરું છું કે તમે મારા માટે આવ્યા અહીંયા સુધી કે મને લાગણી વ્યક્ત કરી. મગર કહેવાનો મંતવ્ય ખાલી એટલું જ છે કે અગાડી જઈને આવા હાદસા નહીં થાય એ પ્રત્યે તમે આગળ આ વાત વધારો. એ વસ્તુ કરવા માંગો કે આજે મારા હાથે આ વસ્તુ થઈ છે, ચાલુ થઈને એ વસ્તુ બીજા હાથે જોવા નહીં મળે. સાહેબ જે મોબાઈલ પર વાતો કરતો છે, કેટલા પેસેન્જર અગાડી ઊભા છે, હું નથી કરતો. એ ગવર્મેન્ટ નથી જોતી. એક કંડક્ટર, એક ડ્રાઈવર, તમે કઈ બસની અંદર આજની તારીખમાં મુસાફરી કરો? ડ્રાઈવરની પાસે કે કંડક્ટરની પાસે ટાઈમ નથી કે બસને કપડો મારી શકે. એસટીની તમે હલત જઈને જોઈ શકો. તમે જઈને બેસો ત્યારે આગળનો હલાવો તો પેલા એમ હલતો જ હોય. ધક્કો લાગવાથી તો પેલી સીટ એમ જ માણસના ઉપર આવી લાગવાની, તો માર નહીં તો હું લાગવાનું? કઈ બસની કન્ડિશન હારી છે? જાણે તમે હેલિકોપ્ટરમાં બેહેલો એવી રીતના તમારી બસ ચાલતી હોય. ક્યાં ખબર પડે? જ્યારે માણસ મુસાફરી કરે ને, અમારા જેવા નોર્મલ વ્યક્તિ આવી રીતના મુસાફરી કરે એને ખબર પડે. કેમ કે આપણે ત્યાં સુધી પહોંચી નથી વળતા. આ તમારી વાત છે, તમે કરી શકો ગવર્નમેન્ટની સાંભળે કે વાત લાવી શકો, કે આ નોર્મલ વ્યક્તિનો પ્રશ્ન છે. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને સુપા ગામે આવેલ પૂર્ણા નદીના બ્રિજ પાસે કમનસીબે અકસ્માત નડતા આભ તૂટી પડ્યું છે, ત્યારે રાજકીય પાર્ટીના આગેવાનોની મદદથી ગયેલા સ્વજનો ફરી પાછા આવી શકવાના નથી, પરંતુ પરિવારને આશ્વાસન મળી રહે એ મહત્વની બાબત છે. દક્ષિણ ગુજરાતમાં પહેલવહેલી વાર આટલી ભયંકર દુર્ઘટના કે જેમાં 1 સાથે 42 જેટલા અને આજે કંઈક એમાં ઉમેરો થયો 43 જેટલા મૃત્યુ થયા છે. તો આ કોઈ રાજનીતિનો પ્રશ્ન નથી કે આ કોઈ રાજકારણ રમવાનો વિષય નથી. આજે મારા વ્યારા ખાતેના પણ લગભગ 4 દર્દીઓ અહીંયા સારવાર લઈ રહ્યા છે. 3 જણ વ્યારા ખાતે, 3 વિદ્યાર્થીઓ મૃત્યુ પામી છે. પણ પ્રશ્ન એ થાય છે કે આવું કેમ થાય છે? એને રોકવા માટે વહીવટી તંત્ર શું જવાબદારી લીધી? હું મને પોતાને પણ દોષિત માનું છું, કારણ કે હું પણ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતો, તો મેં કોઈ એવા નિયમ હું ના બનાવી શક્યો કે લોકો એનો ફરજિયાત અમલ કરે અને આવી દુર્ઘટના રોકી શકાય. પણ એમાં આપણે દરેક લોકો જવાબદાર છે. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી, પણ વિશેષ જવાબદાર હું વહીવટીતંત્રને કહું છું. વહીવટીતંત્રને એટલા માટે કે જે રીતની એસટી બસોની અત્યારે હાલત જોવા મળે છે, ખખડધજ હાલત હોય છે. આજે તમે જુઓ, થોડા વખત પહેલાં જ સુરત મહાનગરપાલિકાના વિદ્યાર્થીઓ પ્રવાસે જતા હતા અને એમને પણ અકસ્માત થયો હતો. લગભગ 6-1 મૃત્યુ થયા હતા. તો એ 60 જણની કેપેસિટી ધરાવતી બસ હોય અને એમાં 96 જણ બેઠેલા હોય, એ કેટલું વ્યાજબી છે? તો એ કોઈ જોવાની જવાબદારી એસટી તંત્રની બનતી નથી. આજે આ બસમાં પણ જે દુર્ઘટના બની એ કદાચ રોકાઈ શકી હોત, પણ આજે ડ્રાઈવરો તમે જુઓ ઘણીવાર મોબાઈલ પર વાત કરતા હોય છે, બીજું કંઈક કામ કરતા હોય છે, અને જે એમની જે જવાબદારી છે જવાબદારી પર દુર્લક્ષ સેવે છે, કારણ કે એને કોઈનો ડર નથી. એટલે એક ડર જો વહીવટીતંત્રે ઊભો કર્યો હોય. આજે તમે વિદેશમાં જાઓ, કોઈ પોલીસવાળો નથી, કોઈ માણસ ઊભેલું નથી, પણ રેડ સિગ્નલ હોય તો એ દરેક લોકો પોતાની રીતે જ ઊભા રહી જાય છે અને જ્યાં સુધી ગ્રીન લાઇટ થાય નહીં ત્યાં સુધી રસ્તો પસાર કરતા નથી. તો અહીંયા તો આપણે તો 4-4 પોલીસ ઊભા હોય 4 ખૂણે, તો બી કેવી રીતે છટકી જાઉં? એ માનસિકતા આપણામાંથી જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી આવી દુર્ઘટના આપણે રોકી શકવાના નથી. એટલે વહીવટીતંત્રએ પણ આમાં શીખ લેવાની જરૂર છે, બોધપાઠ લેવાની જરૂર છે. આવનારા દિવસોમાં એસટી તંત્ર કઈ રીતે સુસજ્જ, કારણ કે માત્ર બુલેટ ટ્રેન લાવવાથી આનો ગુજરાતનું સારું દેખાશે એવું માનતું નથી, પણ જે ગરીબ માણસો જે આજે પણ બસની મુસાફરી કરે છે એને બસની મુસાફરીમાં પણ સુખદ અનુભવ થાય, એનો સલામતી રહે એવી સાધન અને વ્યવસ્થા પૂરી પાડવાની સરકારને તાતી જરૂર છે. ગુણવત્તાનો મેં વ્યક્તિગત અભ્યાસ કર્યો નથી, પરંતુ સામાન્ય રીતે જે તકેદારી રાખવાની જરૂર હોય છે
એ લગભગ તકેદારી તો આવા બ્રિજોમાં રખાતી હોય છે. મેં આ બાબતે જાણ્યું કે કદાચ જે સાઈડની રેલિંગ હતી ખૂબ જ નાની હતી, જેના કારણે બસ એ બાજુ ઉથલી પડી. મને લાગે છે કે જે સરકાર છે ને સરકારી તંત્ર છે, એ લોકો આ બાબતે પ્રાથમિક તપાસ કરશે જ, અને જે લોકો કોઈ જવાબદાર નક્કી થશે તો આગળ કાર્યવાહી કરશે. ગુજરાતનો વિકાસ આંખે ઉડીને વળગે તેવો થયો છે, પરંતુ સાંકડા બ્રિજોની જગ્યાએ પહોળા બ્રિજોની તાતી જરૂરિયાત અકસ્માતને જોઈને વર્તાઈ રહી છે. ત્યારે રાજ્ય સરકારે નવા બ્રિજોને જે બનવા માટે મંજૂરી મળી છે, તે તમામ બ્રિજ ત્રણ મોટી બસ જઈ શકે તેવા પહોળા હોય અને વર્ષો સુધી મજબૂતી અડીખમ રહે તેવા બ્રિજનું નિર્માણ કરવાનો સમય થયો છે. જીગર નાયકનો રિપોર્ટ, SN News, નવસારી.